સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ રહી શ્રમિકો તહેવાર ઉજવવા માટે પોતાના વતને જાય છે અને હોળી બાદ શ્રમિકો પૂજા અર્ચના કરી ખેતીની શરૂઆત કરે છે તો દાહોદ ગોધરા તરફ જતા મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેન પણ ઉપલબ્ધ કરવામાં આવી છે હોળી ધૂળેટીના તહેવારો માટે લોકો પોતાના વતન જતા હોય છે ત્યારે સ્વી ટીવીની ટીમ સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચી છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે દાહોદ પંચમહાલ ગોધરાના લોકો હોય છે પોતાના વતન જતા હોય છે જે ખેત જે મજૂરો કામ કરતો હોય છે તેઓ પણ ખાસ કરીને આ તહેવારનો મહત્વ હોવાથી તેઓ પોતાના વતન જાય છે હાલ સુરત રેલવે સ્ટેશન ખાતે જે રેલવે ટ્રેન ઊભી છે અને ત્યાં ટ્રેનમાં લોકો ડબ્બો ખચોખચ ભરાઈ ગયો છે કારણ કે પોતાના વતન જતા લોકો ટ્રેનની સુવિધા હોવાથી ટ્રેનમાંથી પસાર થતા હોય છે રેલવે વિભાગ દ્વારા પણ હોળી ધૂળેટી માટે સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવી છે જેથી લોકો આરામથી પોતાના વતન પહોંચી શકે જેથી જે કરીને લોકો હાલ ટ્રેનમાં બેસીને પોતાના વતન જઈ રહ્યા છે કારણ કે જે ખાસ કરીને દાહોદ ગોધરાથી જે બિલ્ડર લાઇનમાં કે જે મકાનનું ચણતરનું કામ કરતા હોય છે તેઓ અહીં આવતા હોય છે અને ગુજરાન ચલાવતા હોય છે પરંતુ હોળી અને ધૂળેટીને તેઓ માટે ખાસ મહત્વ હોય છે કારણ કે હોળી ધૂળેટી પૂર્ણ થયા બાદ તેઓ પોતાના વતનમાં ખેતી કરતા હોય છે અને ખેતીની શરૂઆત કર્યા બાદ લોકો ફરી પોતાના કામ માટે પરત વતન પાછા ફરતી સુરત આવતા હોય છે ત્યારે આ જે ટ્રેન છે એ ટ્રેન હાલ ફૂલ ચિક્કાર ભરાઈને જે લોકો છે એ હોળી અને ધૂળેટીના તહેવાર માટે પોતાનું વતન ફરી રહ્યા છે કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ સુરત અમદાવાદના અસલાલી વિસ્તારમાં